नमस्कार, हूँ वृंदा ठक्कर। प्रतिलिपि अंतर्गत राइटर्स अकेडमी प्रोजेक्ट माटे आज अपनी साथ है श्री मीनळबेन दीक्षित। आज अपने एमनी साथे टूंकी वार्ता स्वरूपों अने घटकों विषे थोड़ी चर्चा करीशु। नमस्कार मैम, प्रतिलिपि पर आपनो स्वागत छे। आज अपने तमारी साथे टूंकी वार्ता स्वरूपों अने घटकों विषे थोड़ी चर्चा करीशु। तो आ अंतर्गत मारो पहलो प्रश्न आपने छे के टूंकी वार्ता में जेते प्रदेश ने बोलाती बोली ने कई रीते निरूपाय अने वास्तवनु दर्शन करावी शकाय ए विषे अमारा लेखकोने थोड़ुं मार्गदर्शन आपो। तमे बहु सारी बात करी के आपणे जे वार्ता लखीए छीए तारी लोकबोली बधुं करीए, लेखके करे सारी बात छे, परंतु एटलुं बधुं न होय के जे लोको वार्ता वाँचे તેને ભાષા ન સમજાતી હોય, સમજ જ ન પડે। મારું ઘણી વાર એવું થયું છે, વાર્તા વાંચું ને મને કંઈ સમજ જ ન પડે, કારણ કે એ વિષય હોય, એ શબ્દો હોય, એની સાથે મને કંઈ લેવા દેવા ન હોય। એ આપણે જ્યારે વાર્તા લખીને રજૂઆત કરીએ છીએ ત્યારે સામાન્ય લોકો સમજે એ કહીએ છીએ, માટે જનસમાજને સમજાય એ લક્ષમાં રાખીને થોડીક થોડીક કેટલાક શબ્દ એવા બોલે, કેટલાક કહેવતો એવી બોલે, પણ પૂરેપૂરું તો ન હોય, સમજાય નહીં સામાન્ય લોકો। તો સામાન્ય લોકોને સમજાય એ રીતનું ભાષા શૈલી વાપરવી બહુ જ જરૂરી છે। તમે લખો એનો અર્થ જ એ કે જન સમાજ માટે લખો છો, કઈ અમુક વર્ગ માટે નથી લખતા। દાખલા તરીકે અમે સુરત બાજુ કેટલાક શબ્દો એવા હોય કે જે હું સમજી શકું, બીજા નહીં, શોધી શોધીએ થાકી પણ કશે ના મળ્યું, એ કેવું હોય તો કે હવે દુબળ સુરત ની કઈ શકે, હોધી હોધી થાકી પણ કેચે નહીં મળી, કેચે નહીં મળી, એ જે ઉડાનથી આ ભાષા સમજતા હોય તે જ બોલી શકે। માટે સહજ અંદર ભેગું કરવું જોઈએ એવું માનું છું। બિલકુલ બિલકુલ, તો લોકો સમજે, સમજી શકે। બિલકુલ, ખૂબ જ સરસ મેમ। એક ઓફટેક પ્રશ્ન બીજો પૂછવા માંગુ છું કે ગુલાબદાસ બ્રોકરની એક વાર્તા નીલીનું ભૂત, એને હું પોતે પણ બહુ પ્રભાવિત થઈ હતી એ વાર્તાથી। તો જે રીતે મનોમંથનને શબ્દોમાં પીરસ્યું છે એ વાર્તામાં, તો એવી દાર્શનિક કલા વિશે થોડું માર્ગદર્શન। માનસિક જે આપણામાં તણાવ છે એ કઈ રીતે વ્યક્ત થાય, એ સુંદર એ અનુભૂતિ એમણે દર્શાવી છે। આના પર તમે કહ્યું એટલે મને યાદ આવે છે કે મેં એક વાર્તા લખી છે, પ્રસિદ્ધ પણ થઈ છે, એમાં પણ સંગ્રહમાં પણ હશે, પ્રતિશોધ। એમાં પુત્રીને પિતા હંમેશા બળાત્કાર કર્યા કરતો હોય છે, એનું એના પર ઘણો અસર છે, પણ એ જાય છે, પણ ત્યાં એનો પતિ પાસે આવે કે થાક ને મારીશ, પાસે પણ ચપ્પુ મારીશ, એની માનસિક અવસ્થા એવી કોઈ બી પુરુષ અડકે કે મારે સ્કૂલમાં, મેં આ આખું એક સ્કૂલમાં એના શિક્ષક ઉપર ડ્રીલ કરાવતા હોય છે કસરત કસરત, અને એમાંથી એકદમ છે તે બેસી બધા બધી છોકરીઓ કે તું જ્યાં ઊભી રહે, પછી બીજા ઊભી રહે છે 12-14 વર્ષની છોકરી, અને એની સાથે ગમે તેમ વર્તવા જાય છે, અને એ ગુસ્સામાં પેલી છોકરીને પુરુષ પ્રત્યેનો એટલો બધો કે પાઈ પર બેઠા હોય તો ધક્કો મારે પણ પડી જાય, નીચે આવે છે કો પાસ્ટર પડી ગયા બધા લોકો, એ બોલતી નથી કે હું જવાબદાર છું, અને કોલેજમાં જાય ત્યારે એ લોકો ટ્રીપ પર ગયા હોય છે, અને ત્યાં આગળ એક પોતે પાણીમાં તરતી હોય ત્યારે સાથે કામ કરતો છોકરો તે પણ તરતો હોય છે, અને એ જોડે વર્તવાનો પ્રયત્ન કરે છે, એને પાણી અંદર ડુબાડ્યું, આખી મનોવૃત્તિ એ રીતે થાય છે કે બસ કોઈ પણ પુરુષ મને અડકે કે કોઈ પણ હિસાબે એને હું વર્ગે લઉં, અને અંતે પિતાનું ખૂન કરે છે, જે કોઈને કલ્પના જ નથી આવતી કે આ રાજા મારે ક્યાંથી થયો, અને માનસિક રીતે એક મનોવૈજ્ઞાનિક એક સિદ્ધાંત પણ થયું, અને એ પોતે પોતાનું જનૂન વ્યક્ત કરે છે। બહુ જ સરસ વાર્તા। હવે આ કહેવાનો આખો આશય જ એ છે કે કાંઈ તમે લખ્યું પણ ખરું કે બાપ આ રીતે પુત્રી જોડે વર્તે એ માની શકતો નથી, પણ છે સત્ય છે, હું આ તમને કહું
કે સામાજિક કાર્ય પણ મારું એક મિશન છે, એટલે એ કાર્ય પણ કરું છું. તો હું મેં એવા કિસ્સા જોયા છે, એટલે એ જાતનું મનમાં જે સગરી રાખ્યું છે, 10 વર્ષની ઉંમરથી સગરી રાખે 25 વર્ષ પર પતિ આવે ધક્કા મારે, માસ્તર આવે સ્કૂલનો, બાપને પણ તે એ જે એનામાં આક્રોશ છે. હવે આને માટે આ કાલ્પનિક નથી, પણ BBCના એક કાર્યક્રમમાં એ લોકો આવી જાતના પ્રયોગો કરતા હોય છે કે જે સારા ઘરમાંથી આવે છતાં એમને ખુશ ઘર આપો, એવા 10 બહેનોને લોકો પસંદ કરી અને એમને કહું કે તમે કેમ એકદમ ખૂન કરવાને પહેલાં આવ્યા, દરેકના ઘર દરેકના મુખમાંથી આવી આવી કોઈ વાત નીકળે છે કે જે તમારા મનમાં ધરબાઈને બેસી ગયું છે કે આને પણ થતું નથી, અને કંઈ કરવું જોઈએ, મારું મારું મારું, અને એ ધીરે ધીરે પ્રવર્તિત થાય છે એના વર્તનમાં. એટલે એવા મનોવૈજ્ઞાનિક વિષયો આ જ રીતે વ્યક્ત થઈ શકે હું પણ માનું છું. ખૂબ જ સરસ અને ઊંડાણપૂર્વકની જાણકારી અને આપની વાર્તાનું જે આપણે ઉદાહરણ આપ્યું પણ બહુ જ સરસ મેમ. તો હવે એક એવો પ્રશ્ન હું પૂછીશ તમને કે ટૂંકી વાર્તાનું મહત્વનું ઘટક તત્વ અનુભૂતિ ક્ષણ, તો એ એ એ અનુભૂતિ ક્ષણ એટલે શું અને કઈ રીતે કથા વસ્તુની પ્રતીતિ વાચકને કરાવવી એ વિશે અમારા લેખકોને થોડું માર્ગદર્શન આપો. તમે બહુ સરસ વાત કરી જી કે અનુભૂતિ એ વિચારની સીમા છે અને અનુભૂતિ થવી જ જોઈએ. લેખકને પોતે જે વસ્તુ હોય એનું ઉડાનથી સ્પર્શ હોવો જોઈએ કે આ રીતે મારે કરવું છે. દાખલા તરીકે મેં હમણાં આ તમે વાર્તા કહી કે છોકરીને થાય છે કે પુરુષે મારા પર જુલમ કરો છે, હું શું કરું, પણ કરી શકતી નથી. એ મનમાં એને જે અંદરને અંદર જે રહ્યું છે એ બહાર કાઢવા માટે કંઈક આવવું જોઈએ. એટલે એને માટે આપણે આ બધી જે તમે કહો છો એ અનુભૂતિને કબાળ રાખે, એક અનુભૂતિ તમને સમજવી જોઈએ, તમને થવી જોઈએ. આવું તો હોય જ નહીં, છોકરી પર થાય જ નહીં એવી છે નહીં, પણ એની સાથે સહ એની સાથે સાથે સમજીને સહયોગી થઈએ એની વાતો આપણે સમજીએ તો જ લેખક અનુભવ થાય છે. બાકી કેવા ખાતા ઘણા લેખકો વાર્તાઓ લખે છે, અને આ મુદ્દો મારે લેખક તરીકે વાચક સમૂહ મૂકવો છે એનો ખ્યાલ કરવો છે. બિલકુલ, ખૂબ જ સરસ.